નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે સંસ્કૃતમાં ગલા સ્વાદ્યપુથીમાં પ્રથમ વંદના એટલે કે વંદન અથવા નમસ્કાર ના મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એ પહેલાં મિત્રો જાતે સોલ્યુશન કરજો અને ના આવડે તો જ તમારે જે છે એ આમાંથી જોવાનું રહેશે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો નંબર એક કઈ દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે તો મિત્રો સાચો જવાબ આવે છે એ સર્વ પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને નંબર બે કવિ કઈ માતાને પ્રણામ કરે છે તો સંસ્કૃત બોલનારી માતાને નંબર ત્રણ કવિ દીવાની જ્યોતને શું કરવા પાર છે તો મિત્રો સી શુભને કલ્યાણ કરવા માટે નંબર ચાર દીવાની જ્યોત શું કરે છે તો શત્રુની બુદ્ધિનો નાશ કરે છે નંબર પાંચ મૂંગાને બોલતા કોણ કરે છે સાચો જવાબ આવે છે સી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા કૃપાને પહાડ ઓળંગવાની શક્તિ કોણ આપે છે તો શ્રી શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનની કૃપા નંબર સાત સંસ્કૃતમ તો મિત્રો આવશે સમ્યક મોકમ કરોતી તો સાચો જવાબ આવે છે સી શ્રી કૃષ્ણ શ્રી વિષ્ણુ ભગવાનને નંબર નવ પઠામી તો આવશે સંસ્કૃતમ નિત્યમ એટલે કે ડી દીવાની જ્યોત શું આપે છે તો આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે અહમનો શું અર્થ થાય છે તો આ થાય હું એટલે આવશે બી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર બે કાવ્યના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો અહમ સંસ્કૃત

તેની સામે આ પહેલા વિકલ્પમાંથી શોધીને લખો પ્રથમ છે કલ્યાણમ તો આવશે શુભમ સવસ્તી ધનમ તો આવશે વિતમ બુદ્ધિ તો આવશે મતી અને ધી ગીરી તો આવશે શૈલ અથવા પર્વત માધવઃ તો આવશે વિષ્ણુ હરિ સરસ્વતી તો શારદા શત્રુ તો આવશે રીફુ વાંચાલમ તો આવશે મુખર હ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેની સામે ખરાની નિશાની કરો દેવી કેન રૂપેણ સંસ્થિતા તો સાચો જવાબ આવે છે ક દેવી સર્વભૂતેશું વિદ્યારૂપેણ સંસ્થિતા અહમ સદા કિમ વદામી તો અહમ સદા સંસ્કૃતમ વદા તો ખ આવશે નંબર ત્રણ કવિ દીપ જ્યોતિ કિમર્થ નમતી તો સાચો જવાબ આવે છે ક કવિ દીપ જ્યોતિ શત્રુ શત્રુબુદ્ધિ વિનાશાએ નમતી નંબર ચાર કશ્ય કૃપામુકમ મુક્કમ વાચલમ કરોતી તો માધવશ્ય કૃપામુકમ મુક્કમ વાચલમ કરોતી નંબર પાંચ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે તો ખોટો વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર તો સાચું હું ક્યારેક સંસ્કૃતમાં પઠન કરું છું તો ખોટું દીપ જ્યોતિષ આપે છે તો સાચું સર્વ દેવોની દયા સૌને પહાડ પણ ઓળંગાવે છે તો મિત્રો ખોટું શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને પણ બોલતા કરી શકે છે તો સાચું નંબર છ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીની અંદર લખો કેવી દેવીને નમસ્કાર કરવામાં આવે છે તો બધા પ્રાણીઓમાં રહેલી વિદ્યારૂપી દેવીને નમસ્કાર કરવામાં આવે છે કોનો વિનાશ કરનારી દીપજ્યોતિને નમસ્કાર કરવામાં આવે છે તો શત્રુની દૃષ્ટ બુદ્ધિનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગળાને શું ફાયદો થાય છે તો ભગવાનની કૃપાથી મૂંગાને બોલવાનો અને પાંગળાને પર્વત ઓળંગવાનો ફાયદો થાય છે નીચેના શ્લોકોના ગુજરાતીમાં અનુવાદ કરો પઠામે સંસ્કૃતમ નિત્યમ વદા સંસ્કૃતમ સદા ધ્યેયમી સંસ્કૃતમ સંસ્કૃત સમ્યક વંદે સંસ્કૃત માતરમ હું દરરોજ સંસ્કૃત વાંચું છું હું દરરોજ સંસ્કૃત બોલું છું હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું તે સંસ્કૃત રૂપી માતાને નમસ્કાર હો શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ રે નમસ્તુ તે તો હે દીવાની જ્યોત શુભ કલ્યાણ આરોગ્ય અને ધન સમતિમય કર શત્રુની દૃષ્ટ બુદ્ધિનો વિનાશ કરે એવી દીપની જ્યોતને મારા નમસ્કાર છે નીચેના શ્લોકોની પૂર્તિ કરો યા દીવી વિદ્યા વિદ્યારૂપેણ સંસ્થિતા નમ તસ નૈ નમ તસ નમો નમ મુખમ કરોલં પંગુ લઘ્યતે ગિરિમ યત્વ કૃપા તમહ વંદે પરમાત્મા પરમાન દ માધવમ અહમ વંદે વિદ્યાર્થી મિત્રો આ તમારે અહીં સંપૂર્ણ જે છે આપણે વંદના જે છે તેના શ્લોકો સારી રીતે આપણે અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરી દીધું છે ત્યાર પછીનો ચિત્રપદાનીનું જો તમે સોલ્યુશન જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર રહેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી મેળવી શકશો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં